समग्र विश्व में कोरोना की महामारी चाली रही थी और तेमा सूरत शहर पण बाकात नथी रह्यु। आवाज समय दरमियान S9 न्यूज चैनल एक विशेष कार्यक्रम तमारी समक्ष लईने आवी, कोरोना वॉरियर, कि जेने खरा अर्थ में जे समय दरमियान अपने एक ज स्लोगन आपवामां आव्युं हतुं कि स्टे होम स्टे सेफ, तो तेवा माहौल में जेओए पोताना जीवनी परवा कर्या वगर तेओ बहार निकळ्या फक्त अने फक्त आपणी सुरक्षा माटे। अने आमां ज समावेश थाय छे पोलीस अधिकारीओनो, डॉक्टरोनो, सफाई कर्मचारीओनो, परंतु क्यांक आ बधा ज माहौल वच्चे जेणे खरेखर सिक्युरिटी निभावी छे तेवुं ज सूरत महानगरपालिकानो वॉच एंड वॉर्ड जे डिपार्टमेंट छे तेना छे चीफ सिक्युरिटी जे ऑफिसर छे मेजर जागृत नायक, एनी साथेनी आजे आपणे स्पेशल मुलाकात गोठवी छे। શું ભૂમિકા રહી હતી આજે COVID-19 છે જેની જે મહામારી છે, આ મહામારીમાં સિક્યુરિટી ડિપાર્ટમેન્ટની શું ભૂમિકા રહી હતી, કઈ કઈ જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમણે આ જવાબદારીમાંથી તેઓ કેવી રીતે ખરા ઉતર્યા, આ તમામ માહિતી આજે આપણે મેજર જાગૃત નાયક પાસેથી મેળવીશું। તો સૌ પ્રથમ આપણે સ્વાગત કરીએ છીએ તેમનું। નમસ્કાર સાહેબ। સર, મારો સૌથી જ પહેલો પ્રશ્ન આપને એ છે કે આ COVID-19 આમાં તમને મેઇન કઈ જવાબદારી સોંપવામાં આવી હતી? આમાં કમિશનર સાહેબે, માનનીય કમિશનર સાહેબે મને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કર્યા છે, પોલીસ સાથે સંકલન રહીને બધી કામગીરી કરવાની। અમારા જેટલા પણ સ્ટાફ આવે છે ચીખલીથી, ભરૂચથી, નવસારીથી, એ લોકોને અવર જવરમાં કોઈ અગવડતા નહીં થાય તે શાકભાજી માર્કેટ, સમગ્ર શહેરમાં જેટલી પણ શાકભાજી માર્કેટ છે અને ફ્રૂટ માર્કેટ્સ છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરે, ત્યાં બધું નિયંત્રણ રહે અને બધી વસ્તી સુરક્ષિત રહે એનું જવાબદારી મારી હતી। જેટલા પણ કોવિડ કેર સેન્ટર્સ આપણે ઊભા કર્યા છે મહાનગરપાલિકાએ 8-8 ઝોનમાં, તેની દેખરેખ અને સુરક્ષાની જવાબદારી પાછી અમારા ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલી છે। પછી જેમ લોકડાઉનનું ફેઝ ખુલ્યું અને જિલ્લામાંથી એ લોકોએ અવર જવર પરમિશન આપી, ત્યારે અમે કામરેજ, કડોદરા અને પલસાના ચેકપોસ્ટ પર અમારા માણસો મૂક્યા, તાકી જેટલા પણ વાહનો બહારથી આવે છે એ લોકોનું અમે સ્ક્રીનિંગ કરીએ અને તેના પછી આપણે એ લોકોને શહેરમાં પ્રવેશ આપી શકીએ। અચ્છા સર, જ્યારે સ્ટાર્ટિંગનો ટાઈમ પીરિયડ હતો, જે ટાઈમ પીરિયડ દરમિયાન પબ્લિકને એક જ વસ્તુ સમજાવવાની હતી કે ઘરમાં જ રહેવું સૌથી વધારે સુરક્ષિત છે, એ સમય દરમિયાન પડકારજનક પ્રશ્નો કયા રહ્યા, કેવી રીતે લોકોને એગ્રી કરતા હતા? તે સમયે લોકોને સમજાવવાનું સૌથી મહત્વપૂર્ણ હતું। દંડા મારીને, ખીજવાઈને કે ગાળાગાળી કરીને કોઈને સમજાવવાથી કામ નહીં બને, તો એમાં વિરોધ થાય અને એમાં લોકો પછી મહાનગરપાલિકા જે આટલી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે આ મહામારી દરમિયાન, એમાં પછી લોકો મહાનગરપાલિકાને ખરાબ દ્રષ્ટિએ જોઈ, તો તેમાં બધાને સમજાવી, બધાને કહી અને એ લોકોને ટાઈમ સ્લોટ્સ નક્કી કર્યા, તે ટાઈમ સ્લોટ મુજબ એ લોકો ત્યાં આવીને કામ કરે, એ લોકોને મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાન, શાકભાજીને અમે ટાઈમ સ્લોટ્સ આપેલા હતા, તે ટાઈમ સ્લોટ્સમાં એ લોકો આવે, ત્યાં આવે અને એ લોકો નિયંત્રણ કરે। અને એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એ હતું કે જે મેડિકલ સ્ટોર્સ હતા, કરિયાણાની દુકાનો હતા, એ લોકોને આપણે સમજાવીએ કે એ લોકોના ગ્રાહકો જ્યારે આવે ત્યારે એ લોકોની સાથે કેવી રીતના વ્યવહાર કરે, તાકી એ લોકો ડિસ્ટન્સિંગ ચાલુ કરે, તો તે બહાને ધીમે ધીમે આ વસ્તુ લોકોમાં ફેલાય અને આ જાગૃતતા વધે। તે જ રીતે તમને બીજો સૌથી અગત્યનો મુદ્દો આપવામાં આવ્યો હતો કે જે એક સમય એવો આવી ગયો કે ત્યારે સ્પેશિયલી જે કોરોના જે ફેલાતો હતો તેમાં શાકભાજી વિક્રેતાઓનો સૌથી વધારે ભૂમિકા ભજવાઈ હતી, તેના કારણે સૌથી વધારે સ્પ્રેડ થતો હતો, તો ત્યારે તમારી કઈ કામગીરી હતી અને તેમાં શું તકેદારી રાખી? આપણે તેના પછી માનનીય કમિશનર સાહેબ સાથે ચર્ચા કરી અને આ ખેડૂતોને અને એ લોકોને ખાસ જગ્યા મળે, તાકી એ લોકોનું જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ લોકોથી, એટલે અમે તેના ભાગરૂપે આપણે 8-8 ઝોનમાં આપણે એ લોકોના માટે ખેડૂત માર્કેટ ચાલુ કરી, તાકી એ લોકો એ માર્કેટમાં જ બેસે અને જે રસ્તા પર બેસતા હતા અને જે ગમે ત્યાં બેસી જતા હતા તે લોકોને આપણે બધે ઉઠાવી લીધા, તાકી તે ત્યાં નિયંત્રણ રખાય અને એ લોકો ફક્ત અને ફક્ત ટાઈમિંગ મુજબ એ લોકો ત્યાં આવતા, એ લોકોની શાકભાજી વેચતા અને એ લોકો ત્યાંથી જતા રહેતા, તો આપણે એ નિયંત્રણ કરવાનું આપણને સારું પડ્યું। આપણે પછી સરદાર માર્કેટ જે છે આપણું તેને બંધ કરાવ્યું, તેના લીધે તેમાં આવો આપણે માણસો મૂક્યા, તાકી ત્યાં જે છે સૌથી વધારે ફેલાવાનો ભય ત્યાં હતો, કારણ કે ત્યાં ભીડ બહુ થાય અને ત્યાં નાની નાની વસ્તુમાં દેખરેખ કરવાનું બહુ અઘરું પડી જાય।
એટલે ત્યાર પછી એપીએમસી માર્કેટ પણ આપણી જે હતી તે બંધ કરાવવામાં આવી હતી. તમને ખ્યાલ હશે કે એક એપીએમસીના જે વિડીયો વાયરલ થયા હતા અને ઘણી જ અરાજકતા ફેલાઈ હતી, તો ત્યારે તમને શું લાગે છે કે તેનું સ્પેશિયલી રીઝન શું હતું? એમાં મારા હિસાબથી એ અમુક દ્રશ્ય જે સારી કામગીરી થતી હતી અને જે કારણ માટે થતી હતી આમાં બે રીતે જોવાય આ બધી વસ્તુને. એક પોઝિટિવ રીતે જોતા હતા અમુક લોકો જે આપણને સહકાર આપતા હતા અને જે કોશિશ કરતા, અને અમુક લોકો નેગેટિવિટી ફેલાવવા માટે કરતા હતા. તો આમાં ઘણા બધાએ એ આ દૃષ્ટિને નેગેટિવ રીતે બતાવ્યું, તેના લીધે અમારું હો ખાસું ઇમેજ ખરડાયું આમાં, અને આપણા પોલીસ કર્મચારીઓ જે છે આપણી સાથે જે લોકો હતા અમારું ઇમેજ ખરડાયું. પણ તે છતાં પણ અમે અને એ પડકારરૂપ સ્વીકારીને અમે જે આપણું જે મેઇન વસ્તુ છે કોરોનાનું નિયંત્રણ કરવાનું તે આપણે કર્યું. જ્યારે તમારે મેઇન જે પ્રમાણે શાકભાજીથી વિક્રેતાઓથી ફેલાતું હતું તો તેને કંટ્રોલ કરવાના તમે પગલાં ભર્યા, તે જ રીતે પછીનો એક સમય એવો આવ્યો કે વ્યક્તિ ઘરે જવાની એક જીદ પકડીને બેઠું કે અમને અમારા વતન જવા દેવું, અમને અમારા ગામ જવું છે. અને ત્યારે ઘણી વખત એવો સમય થયો કે કોઈ ચાલતા નીકળી પડ્યું, કોઈ પોતાની બાઇક પર નીકળી પડ્યું, પોતાના જે વાહનો હતા તે રીતે પોતાના ફક્ત અને ફક્ત એક જ જીદ હતી કે ભાઈ વતન જવું છે. તો ત્યારે આપના કયા પ્રયાસો રહ્યા અને તે માહોલને કેવી રીતે હેન્ડલ કર્યો? તે સમયે એ લોકોને સમજાવવાના અને એ લોકોને ઘરે રાખવાના બહુ જરૂરત હતું, પણ એ લોકો બધા કામદારો હતા અને બધા લેબર હતા, અને એ લોકોનું રહેવાનું પણ એક નાની ચોલમાં હોય તેમાં 10-12 લોકો અંદર રહેતા હતા એક સાથે. તેમાં એ લોકોને સમજાવવાનું, એ લોકોને મનાવવાનું, અને એના રૂપે અમે શું કર્યું, મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબે એક સુઝાવ આપ્યો અને અમે લોકોને ખાવાનું વેચવાનું ચાલુ કર્યું. કારણ કે એ લોકોની જે જરૂરિયાતની વસ્તુ હોય એ લોકો પાસે પૈસા નહીં રહ્યા, એ લોકો પાસે કોઈ કામ નહીં રહ્યું, એટલે બધા કહે કે અમે વતન જતા રહીએ. કારણ કે આ મહામારીના ભાગરૂપે એ લોકોએ બધાએ વતન જતું રહ્યું હતું, કારણ કે એ લોકોને ખબર નથી કે ક્યારે ખોલવાનું છે ને શું થવાનું છે. તો તેના પછી અમે ત્યાં એ લોકોને ખાવાનું વેચવાનું ચાલુ કર્યું, તાકી એ લોકો ઘરે રહે, એ લોકોએ કશે જવું નહીં પડે. અને અમે ત્યાં ચેકપોસ્ટ પણ મૂક્યા તાકી અમે એ લોકોને સમજાવીએ કે તમે ઘરે બેસી રહો, તમને એ લોકોને જમવાનું પહોંચાડી દેતા 3-9 ટાઈમ, સવાર બપોર અને સાંજ મહાનગરપાલિકા પહોંચાડી દીધી હતી. ત્યાર પછી જ્યારે ચેકપોસ્ટ ચેક કરવાની આવી અને સુરતમાં પ્રવેશતા તમામ દ્વાર જ્યારે બંધ કરવાના આવ્યા, તે કેવી રીતે ધ્યાન દોર્યું? કારણ કે ઘણા એવા ગામડાના રસ્તાઓ છે, ઘણા એવા શોર્ટકટ રસ્તાઓ છે જેનાથી પણ લોકો શહેરમાં પ્રવેશી શકતા હતા, શહેરમાંથી બહાર જઈ શકતા હતા, તેના માટેના તકેદારીના પગલાં કયા રહ્યા? તેમાં આપણે સતત 4-5 દિવસ એક એક રસ્તા જોયા, હાઈવેથી એક એક રસ્તા ટ્રાય કર્યા, અમે ઘણા બધા સાથે વાતો પણ કરીને ચર્ચાઓ પણ કરી, અને જેમાં આપણને ખબર પડી ગઈ ઘણી જગ્યા ઉપર જ્યાંથી નહેરથી ઘુસાય અને બધી જગ્યાથી ગઈ, તો ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને એ બધા પણ રસ્તા બંધ કર્યા, જે ભાગરૂપે ખાલી 3 મેઇન એન્ટ્રી સુરતની ખુલ્લી રહી શકે. મુંબઈથી આવવાવાળા માટે પલસાણા, અને અમદાવાદ અને ગાંધીનગરથી આવવા માટે કામરેજ અને કડોદરા, એ અમે ખુલ્લી રાખી. એમાં બીજી વસ્તુ આપણને પડકારરૂપ એ પડી, ત્યાં લોકો રોજ કામ માટે બારડોલી કે નવસારી જતા હોય, તો એ લોકો તે રસ્તા પરથી પણ અપડાઉન કરતા હોય, તો ત્યારે એ લોકોને પણ ચેક કરવા અને એ લોકોને પણ મનાવવા કે તમારે અમારો સહકાર આપવો જોઈએ, અહીંયા રોજ ચેકિંગમાં તમે ત્યાં ઊભા રહો અને અમારો સહકાર આપો, એ રીતે અમે સતત આ વસ્તુ ચાલુ રાખી, જેના કારણે હમણાં બહુ નિયંત્રણ થાય છે. જેટલા પણ વાહનો બહારથી આવે છે એમાં એ લોકો આ 3 એન્ટ્રીથી આવે છે, અને એના ભાગરૂપે અમે જેટલા પણ બહારથી આવે છે એ લોકોને અમે એ લોકો જે સોસાયટીમાં જાય છે એ લોકોના સોસાયટીમાં પણ એ લોકોના ગાડી પર સ્ટીકર પણ મૂકવા આવે છે, તો સોસાયટીવાળાને પણ જાણ થાય કે આ લોકો બહારથી આવેલા છે. અને આમાં સોસાયટીવાળા અને શહેરીજનોએ આપણો એટલો સાથ આપ્યો છે, અગર કોઈ આવ્યું છે બહારથી એમને ખબર છે કે આનો કોરોના પોઝિટિવ છે કે આ લોકો કોરોના બહારથી આવેલા છે, એ લોકો અમને ફોન કરીને અને SMS કરીને અમને જાણ કરે કે સાહેબ આ બહાર જાય છે કે કંઈ, તો એમને પછી જઈને પાછા સમજાવીને પાછા ઘરે બેસવાનો અમને સોસાયટીવાળાને નાગરિકજનોએ બહુ સહકાર આપ્યો છે. તે જ રીતે કોવિડ માટે સ્પેશિયલ કોવિડ-19 અલગ અલગ ઝોન વાઇઝ બનાવવામાં આવ્યા હતા, તે જ રીતે જે કોરોના સંક્રમિત વ્યક્તિઓ છે તેના માટે જે સમરસ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં આપના માટે સ્પેશિયલ કઈ જવાબદારી સોંપવામાં આવી હતી? ત્યાં એ જવાબદારી સોંપવામાં હતી, જેટલા પણ પેશન્ટ્સ છે એ લોકોને ફોન કે ત્યાં TV કે એન્ટરટેનમેન્ટનું કોઈ સાધન કે સામગ્રી નથી, અને એ લોકોએ 14 દિવસ ત્યાં બેસીને રહેવાનું છે, તો ત્યારે એ લોકો સાયકોલોજીકલી અને મેન્ટલી
બહુ ડિસ્ટર્બ થઈ જાય. તો ત્યારે અમે ત્યાં સુરક્ષા કરી, અમે એ લોકો માટે ત્યાં સમરસના જેટલા પણ ડૉક્ટર્સ છે અને પુનિત નૈયર સાહેબ છે ત્યાં આઈએફએસ ઓફિસર જેમને ત્યાં નિમણૂક કરવામાં આવ્યા છે, તો એમની સાથે ચર્ચા કરીને અમે ત્યાં નેટ મૂક્યા તાકી કોઈ કૂદીને સુઇસાઇડ કરવાનું નહીં વિચારે. અને પછી અમે એ લોકો માટે એન્ટરટેનમેન્ટ ચાલુ કર્યું, યોગા સેશન્સ ચાલે છે ત્યાં સવારે, પછી એ લોકોને બુક્સ આપવામાં આવ્યા અને અમારા સિક્યુરિટીવાળા પણ ત્યાં રહી તાકી કોઈ ત્યાંથી ભાગી નહીં જાય રાતે, અને એ લોકોની સાથે વાતો કરીએ, ચર્ચાઓ કરીએ તાકી એ લોકોને નહીં લાગે કે એ લોકો બીમાર છે અને એ લોકોને સોસાયટીથી દૂર કરવામાં આવ્યા છે કે એ લોકોને કોઈ રીતે આપણે બરખાસ્ત કરવા માંગતા છે. હાલમાં જ્યારે આ જે મહામારી જે ચાલી હતી તેમાં ટોટલ સુરત મહાનગરપાલિકાની અંદર આપણો કેટલો સ્ટાફ છે? મારો 620 સ્ટાફ છે, આપણા સિક્યુરિટી ગાર્ડને માર્શલ્સ મળીને વોચ એન્ડ વોર્ડના 620 સ્ટાફ છે. તો લાખોની જનસંખ્યા અને લાખોની જનસંખ્યા સામે 620નો આંકડો પડકારજનક રહ્યું હતું? જી જી, પણ કારણ કે જવાબદારી આટલી બધી હતી તો બધે પહોંચી રહેવાનું અઘરું પડતું, પણ આમાં દરેક ઝોનના દરેક ઝોનલ ચીફ, દરેક કારપલક એન્જિનિયરે અમારો પૂરેપૂરો સહકાર આપ્યો છે. એમાં એ લોકોએ હોય, એ લોકોના સ્ટાફ અમારી સાથે મૂક્યા, તેમાં આપણને બહુ રાહત મળી છે. પણ હા, પડકારરૂપ તો પડે કારણ કે આટલી બધી વસ્તુ જોવાની એટલે, અને આપણે 8 કલાકની શિફ્ટ કરાવવાનું બહુ જરૂરી છે, એટલે એ કરવાનું અમે, અને અમારો રાઉન્ડ ધ ક્લોક ચાલે એટલે એ રાઉન્ડ ધ ક્લોક જોવાનું અને બધાને બેલેન્સ કરવાનું એ થોડુંક પડકારરૂપ પડ્યો, પણ બહુ સારી રીતે બધાએ ફરજ નિભાવી. આ જે માહોલ હતો, આ માહોલ એક એવો સમય હતો કે જ્યારે તમારી, જ્યારે 620ની તમારી જે સ્ટાફ છે એ સ્ટાફ પાસે કામ લેવાનું છે, અને આ જ્યારે સ્ટાફ આટલા જ સંખ્યામાં કામ લેવાનું હોય અને જે રોગ છે તે ક્યારે કોને લાગી જાય છે તેનું કોઈ નક્કી નથી, તો તમે તમારા સ્ટાફની જે હેલ્થ છે તેના માટે અવેર કેવી રીતે કર્યા, તેમને કેવી રીતે કર્યા અને તમે પોતે કેવી રીતે રહ્યા? અમે રોજે રોજ જ્યારે નીકળીએ ત્યારે અમારા ટીમ લીડર હોય કે એક જમાદાર હોય જે એ લોકોની સાથે જાય છે, તો એ લોકો રોજે રોજ, જેમ આર્મીમાં અમારું એક ડ્રિલ આવે, અમે દર વખતે બહાર નીકળીએ ભલે આપણે 1000 વાર એ જ કર્યું છે તો પણ રોજ એક બ્રીફિંગ થાય, અમે એમાં સેફ્ટી પ્રિકોશન્સ અમે કહીએ, તો રોજે રોજ અમે દર એક શિફ્ટમાં બધા જ ને જે બધા ડ્યુટી નિભાવે તે એ લોકોને આપણે બ્રીફિંગ કરતા સેફ્ટી પ્રિકોશન્સનું, અને એમાં આપણે એ લોકોને સમજાવતા કે આપણે અહીંયા છે અને આપણા ઘર પરિવાર બહાર છે, એટલે આપણે એ લોકો માટે આપણે આ બધી તાકેદારી રાખવાની છે અને આપણા શહેર માટે આપણે આ તાકેદારી, કારણ કે અગર આપણે બીમાર પડી જઈએ, આપણી સંખ્યા બહુ નાની છે, એમાં અગર આપણે બીમાર પડીએ છીએ અને આપણે બેસી જઈએ તો અમારી સંખ્યા વધુ ઓછી થઈ જાય, એમાં આપણા સાથીઓને અને આપણા ડિપાર્ટમેન્ટને અને આપણા શહેરને જ નુકસાનદાયક થાય, એવી રીતે રોજ સમજાવતા. આ સમય દરમિયાન કોઈક એવો બનાવ કંઈક એવો બન્યો છે, કોઈક એવો અઘટિત ઘટના તમારા સ્ટાફ સાથે કે ક્યાંક કોઈક સાથે થઈ હોય એવું? ના, મારા સ્ટાફે મારો એટલો સહકાર આપ્યો છે, એ લોકોએ છેલ્લા 2.5 મહિનાથી એક વીકલી ઓફ નથી લીધેલો, કોઈ ઘરે નથી ગયું, એ લોકો સતત એ લોકોનું ફરજ નિભાવેલું છે અને એ લોકોએ આ મહામારીમાં બહુ સાથ આપ્યો છે મારો. સર, આમાં મહિલા ઓપનનો પણ સમાવેશ થાય છે તમારા ડિપાર્ટમેન્ટમાં? જી, અમારી પાસે 10 લેડીઝ સિક્યુરિટી ગાર્ડ છે, એ લોકોને અમે વધારે સમરસ અને સ્મિમેર હોસ્પિટલમાં ડિપ્લોય કર્યા છે. સાહેબ, આપને સુરત શહેરમાં કેટલા વખત થયો, કેટલો સમય થયો? મને મહાનગરપાલિકામાં 5 વર્ષ ઉપર થઈ ગયા અત્યારે. તો 5 વર્ષ દરમિયાનની તમારી આ કામગીરીમાં સૌથી પડકારજનક અને તમને એવું ફીલ થયું હોય કે હું જે ફિલ્ડમાં છું એ ફિલ્ડની ખરી ફરજ આ સમયમાં મેં અદા કરી હોય એવો કોઈક ટાઈમ પીરિયડ? મેઇન સૌથી અગત્યનું મને જે લાગે છે તે શાકભાજીવાળાનું હતું, કારણ કે એ લોકોને સમજાવવા અને ત્યાં લોકો જે લેવા આવે છે એ લોકોને સમજાવવા, જે શાકભાજી વિક્રેતા છે એ લોકો અભણ છે, એ લોકો ગામડાથી આવે છે તો એ લોકોને અમુક ઘણી બધી વસ્તુઓ સમજ નહીં પડતી હતી, તો પણ એ લોકો અમને સમજ્યો, અમને સહકાર આપ્યો અને એ લોકોને એક એક રોજે રોજ એક એક વસ્તુ આપણે સમજાવતા, એ લોકો હવે માસ્ક પહેરતા થયા, એ લોકો હવે હાથના મોજા પહેરે છે, એ લોકો પોતે જ બધાને દૂર રાખે છે અને હવે આપણે એ લોકોને નિયંત્રણ નહીં પણ કરીએ તો પણ એ લોકો સેલ્ફ સફિશિયન્ટ અને જાતે કરી શકે છે એ થઈ ગયેલા છે, તો એ વસ્તુ મને લાગે છે કે એ સૌથી મોટો પડકારરૂપ અને સૌથી ચેલેન્જિંગ વસ્તુ અમારા માટે એ હતી.
વધારે સમય ના લઈશ, લાસ્ટમાં કોઈક સ્પેશિયલ મેસેજ આપવા માંગશો? કારણ કે જે આપણે જે લોકડાઉનના જે તબક્કામાંથી એક પછી એક પસાર થતા આવ્યા, હવે અનલોકનો તબક્કો શરૂ થયો છે, તમને શું લાગે છે કે હવે કઈ તબક્કેદારી રાખવી જોઈએ? હવે મને લાગે આપણે બધાને ખબર છે, છેલ્લા 2-3 મહિનાથી અમે કયા મહામારીથી જૂતીએ છે અને અમારે કઈ તકેદારી રાખવાની તે અમે બધા શીખી ગયેલા છે, નાના છોકરાઓ પણ શીખી ગયેલા છે. હવે આ વસ્તુ અમારે પોતે જ પાલન કરવી પડશે. કોઈ અમારી ઉપર બેસીને અમને આ વસ્તુ પાલન કરાવે તેની જગ્યા પર હવે પોતે જ આપણે રિસ્પોન્સિબલ થઈ ગઈએ. એક એક નાગરિક પોતે રિસ્પોન્સિબલ થઈ જાય અને એની ફરજ અને એની આ વસ્તુની સમજ પડે અને એ લોકો આમાં આપણો સાથ આપે અને સાથે સાથે એ લોકો પોતાનો સાથ આપે. આ કરીને લાસ્ટમાં કોઈક મેસેજ આપવા માંગશો? સ્ટે હોમ, સ્ટે સેફ, એ તો મેસેજ જૂનો થઈ ગયો, એ પતી ગયો છે. હમણાં તમને સરકાર બહાર આવવાની પરમિશન આપે છે અને અનલોક ફેઝ ચાલુ થાય છે. આ દરમિયાન પણ તમે માસ્ક પહેરો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું જેટલું પાલન થાય તેટલું કરો અને તમે સ્વચ્છ રહો અને સ્વસ્થ રહો. તો દર્શક મિત્રો, આજે આપણે સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ જે ડિપાર્ટમેન્ટ છે તેના ચીફ સિક્યુરિટી મેજર જાગૃત નાયકને મળ્યા, કે જેમણે સ્પેશિયલી કદાચ આપણા માટે આ વસ્તુ, આ માહિતી જાણવી કદાચ અત્યાર સુધી આપણે સૌ કોઈ અજાણ હતા. આપણી સામે મેઇન ચહેરાઓ હતા, તબીબના હતા, પોલીસ કર્મચારીઓના હતા, સફાઈ કર્મચારીઓના હતા, પરંતુ સિક્યુરિટીની ભૂમિકા જેણે ખરા અર્થમાં અદા કરી છે, ખરેખર જેમણે જે આપણે હજુ આ જે વસ્તુથી અપરિચિત હતા તેના વિશેની તમામ માહિતી આજે આપણે તેમને આપી, કે ખરેખર શાકભાજી વિક્રેતાઓ એક સમય એવો આવી ગયો કે જેમના થકી આ સંક્રમણ વધુ ફેલાવા લાગ્યું, તે પડકારજનક પ્રશ્ન તેમના સૌ કોઈ માટે રહ્યો. લાખોની વસ્તીની વચ્ચે ફક્ત 620 કર્મચારીઓ સાથે તેઓ સુરત શહેરને ફરીથી એ જ રીતે ધમધમતું કરવા માટેના તેઓ સતત પ્રયત્ન કરતા રહ્યા, તે બદલ S9 ન્યૂઝ ચેનલના દિલથી તેમને સલ્યુટ છે. અને ફરી આવા જ કોઈક નવા કોરોના વોરિયર સાથે S9 ન્યૂઝ ચેનલ તમારી મુલાકાત કરાવશે. ત્યાં સુધી નમસ્કાર. કેમેરામેન જિજ્ઞેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ સુરત.